નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનમાંથી થતી આયાત પર અંકુશ લાવવા 60 અરબ ડોલરની ચીજવસ્તુઓ પર વધારે ટેક્સ લાવવાની જાહેરાત કરી છે, જેથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવના જોવા મળી રહી છે. આર્થિક મહાકાય બે દેશો વચ્ચેના આ ટ્રેડ વોરની અસર સમગ્ર દુનિયાભરના અર્થતંત્ર પર થનારી છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પર તેની શું અસર થનારી છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રની મોદી સરકારે નોટબંધી અને જીએસટી જેવા કડક નિર્ણયો લીધા છે, જેના કારણે પણ બજારમાં રૂપિયાની તરલતા વધતા ભારતીય અર્થતંત્ર દિવસે ને દિવસે વધુ મજબૂત બનતું જાય છે. આગામી સમયમાં ભારતીય અર્થતંત્રમાં મજબૂતાઈ આવવાની કેવી સંભાવનાઓ છે તે અંગે સૌરાષ્ટ્રના અલગ અલગ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારોના મંતવ્યો જાણીએ. શેર માર્કેટે અર્થતંત્રનું બેરોમીટર માનવામાં આવે છે. ગત નાણાકીય વર્ષના પ્રારંભે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 29,000ની સપાટી આસપાસ હતો, જેમાં સવા વર્ષના ટૂંકા ગાળામાં સતત વધારો થઈને હાલમાં 38,000ની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ સવા વર્ષના ગાળામાં 9,000ની સપાટી કુદાવીને 12,000ની ટોચે પહોંચ્યો છે. હાલ શેર માર્કેટમાં સ્ટીલ, સિમેન્ટ, ઓટોમોબાઈલ, એવિએશન, એફએમસીજી સહિતના સેક્ટરોના શેર માર્કેટમાં જોવા મળતી આ તેજી ભારતીય અર્થતંત્ર સતત મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યા હોવાનું અગ્રણી શેર બ્રોકરો માની રહ્યા છે. મારું નામ સુનિલ શાહ છે અને હું સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જમાં ડાયરેક્ટર છું અને આર્કેડિયા શેર સ્ટોક બ્રોકિંગ, જે ઇન્ડિયાની બેસ્ટ બ્રોકિંગ હાઉસ છે, એમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું. આમ જનરલી એવું કહેવાય કે શેર માર્કેટ છે એનું પેરામીટર કહેવાય, આપ જાણી શકો છો કે ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે માર્કેટ છે, એ જ બતાવે છે કે ઇકોનોમીની સ્ટ્રેન્થ. આથી તમે બેક જાઓ 4-5 વર્ષ પહેલાં તો એની કમ્પેરિઝનમાં ઘણું સારામાં સારું અત્યારે પરફોર્મન્સ છે ઇન્ડિયન ઇકોનોમીનું. એના કારણો એટલા જ છે કે જે ગવર્મેન્ટ્સના જે સ્ટેપ્સ લેવાના છે એના રિઝલ્ટો અમુકના આવી રહ્યા છે અને અમુકના હવે આવશે. કારણ કે 4-5 વર્ષમાં એટલા બધા રિફોર્મ્સ આવ્યા છે, જે છેલ્લા 60-70 વર્ષમાં આવા જે સ્ટેપ્સ બોલ્ડ સ્ટેપ્સ નહોતા લેવાના, એવા સ્ટેપ્સ લીધા છે. એને લીધે એફઆઈએ અને વર્લ્ડના તમામ જે દુનિયાના મોટા મોટા જે દેશો છે એની નજર ભારતની ઇકોનોમી ઉપર છે. અને આવતા દિવસોમાં પણ મને એવું લાગે છે કે જો ગવર્મેન્ટ ફરીથી આના 5 વર્ષ માટે આવશે તો ઇન્ડિયા ઇકોનોમી બૂમ હશે અને આખી દુનિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવી શકશે એવી પોસિબિલિટી એટલા માટે દેખાય છે કે જે રીતે વર્ષોથી જે જીએસટીનો આ રિફોર્મ્સ જુઓ તેના રિઝલ્ટો હજી શરૂઆત છે, પણ 2-3-2-1 વર્ષ પછી આનું જોજો ફેન્ટાસ્ટિક રિઝલ્ટ હશે. ઇન્કમ ટેક્સના રિફોર્મ્સ આવશે, આના ગવર્મેન્ટ જો ફરીથી આવી, અમારો પર્સનલ વ્યૂઝ છે કે ચોક્કસ ઇન્ડિયન ઇકોનોમી બહુ રન ઉપર હશે એવું મને લાગી રહ્યું છે. કયા સેક્ટરોમાં ડેવલપમેન્ટ થશે અને કયા બેઝ ઉપર ડેવલપમેન્ટ થશે? આમ જુઓ તો મેક ઇન ઇન્ડિયાનો જે એનો મોદી સાહેબનો જે કે મેક ઇન ઇન્ડિયા એટલે પોત અંદર જ ઇન્વેસ્ટમેન્ટ અને આપણી જ કંપનીના ગ્રોથ, આ બધી વસ્તુથી શું થશે કે જે લોકલ આપણી જે ઇન્ડસ્ટ્રીઝ છે બધી, જેમ કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, એફએમસીજી છે, પાવર સેક્ટર્સ છે, આ બધા સેક્ટરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધા સેક્ટરો આવતા દિવસોમાં એટલા માટે બૂમ થશે કે જ્યારે 2019 ઇલેક્શન પછી જો પોઝિટિવ આ બધા આ સ્ટેબલ ગવર્મેન્ટ આવી તો જે રિફોર્મ્સની પ્રક્રિયા છે આનાથી 2-3 ટાઈમ્સ મોર રન થશે, જેના રિઝલ્ટો એટલા બધા ફેન્ટાસ્ટિક હશે કે જે તમે અનબિલીબલ હશે. પણ માર્કેટનો વ્યૂઝ મારો કંઈક અલગ છે અત્યારે કે ઓલ ટાઈમ હાઈ ઉપર માર્કેટ છે. જે સ્પેક્યુલેટર્સ વર્ગ છે, જે એફએનડોમાં જે સ્પેક્યુલેટર્સ છે એને અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવા જેવું એટલા માટે છે કે જે રીતે સેલિંગ બેંક નિફ્ટીનું ને નિફ્ટીમાં બહુ ઓવરસોલ્ડ માર્કેટ છે, એ વેચાણ પકડામાંથી જે અત્યારે માર્કેટ ટોપ ઉપર છે
આમ તમે જુઓ તો નીચે મિડકેપના બધા શેરો ઘણા બધા નીચા ભાવે મળે છે, તો વેઇટ એન્ડ વોચ જેવું લાગે છે. માર્કેટ કોશિયસ છે, એક કરેક્શન ડ્યુ આવે એવું લાગી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે પણ સારું એવું કરેક્શન આવે ત્યારે ઇન્વેસ્ટરે ચોક્કસ ડિલિવરી બેઝ કામ કરવાનું, અને એ ડિલિવરી બને ત્યાં સુધી મિડકેપ બહુ સારું લાગે છે આવતા 2-3 વર્ષ માટે. અને મિડકેપ ઉપલા ભાવથી અત્યારે નીચે 40-50% અમુક શેર સારી કંપની નજરના ફંડામેન્ટલ સારા છે, મેનેજમેન્ટ સારું છે, જેનું ફ્યુચર પ્રોસ્પેક્ટ સારું છે, એવા શેરોમાં ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરવું, જેનાથી મને એવું લાગે છે કે આપણે અનબિલીવેબલ આપણે રિટર્ન મળશે. જીડીપી 7.5% એ પહોંચ્યો છે અને ફોરેક્સ રિઝર્વ છે એ 424 એ પહોંચ્યો છે, તો એના વિશે એ જ દેખાડે છે કે ઇકોનોમીની કેટલી સ્ટ્રેન્થ છે. તમે બેંક જાઓ તો તમને લાગે આપણું ફોરવર્ડ રિઝર્વ બેંક જમાનામાં સાવ હતું જ નહીં, આપણે ગોલ્ડ આપવું પડ્યું હતું એવી પરિસ્થિતિ, ને આજે આપણી પાસે ઓલ ટાઈમ હાઈ રિઝર્વ છે, તો એ આપણી સ્ટ્રેન્થ દેખાડે છે. બીજું, જે રીતે ગ્રોથ સ્ટોરી આપણી ઇન્ટેક છે એ, અને સૌથી અગત્યનું છે કે મોન્સૂન આ વખતનું બહુ સારું જો પ્રમાણમાં જ મોન્સૂન ઉપર આપણી ઇકોનોમી હોય, આ વર્ષ પણ બહુ સારું ગયું છે, તો આ બધા જે કાંઈ પરિબળો છે એ બધા પોઝિટિવ હોય, કોઈ ડાઉટ નથી લાગતો મને કે આપણી ઇકોનોમી કોઈ વીક થાય એવી ભવિષ્યમાં. ફક્ત ને ફક્ત શેર માર્કેટ પૂરતી એક રેડ લાઇટ એટલા માટે છે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક કરેક્શન ઝોનમાં આવે આની શક્યતા પૂરેપૂરી છે, તો લોકોએ વેઇટ એન્ડ વોચ કરવું. દેશમાં શેરબજાર બાદ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી હાલમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં 26-27 લાખ કરોડનું રોકાણ ભારતીયોએ કર્યું છે. આ રોકાણ આગામી 3-4 વર્ષમાં ડબલ કરતા વધારે થવાની સંભાવના આ ક્ષેત્રના નિષ્ણાંતો જોઈ રહ્યા છે. હાલમાં ભારતીયોની માથાદીઠ આવક $1900 જેટલી છે, તે પણ આગામી 5 વર્ષમાં વધીને $4000 સુધી પહોંચવાની સંભાવના છે, જેથી લોકોની ખરીદ શક્તિ વધતા ભારતીય અર્થતંત્ર વધુ મજબૂતાઈ પ્રાપ્ત કરે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મારું નામ દીપક કોટક છે. હું જેવી કમોડિટી પ્રાઇવેટ લિમિટેડ, જેવી ઇક્વિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને જેવી એન્ટરપ્રાઇઝના રિપ્રેઝેન્ટ કરું છું. હું 2 કંપનીમાં ડાયરેક્ટર છું અને પર્ટિક્યુલરલી હું મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ સેગમેન્ટ જોઉં છું. તમે જોવો તો છેલ્લા ઓલમોસ્ટ ઘણા ટાઈમથી સેન્સેક્સ છે એ વન સાઇડેડ ચાલે છે, અને એવું નથી કે સાવ ખોટી તેજી છે કે એવું નથી, સામે માર્કેટના બધી સારી કંપનીઝ છે એના બધાના રિઝલ્ટ સારા અત્યારે આવી રહ્યા છે. બીજું, પર કેપિટા ઇન્કમ છે એ અત્યારે ઓલમોસ્ટ $1900 પર છે, $1900 જે ઓલમોસ્ટ આવતા 3-4 વર્ષમાં ઓલમોસ્ટ $3500-4000 પર કેપિટા ઇન્કમ થાય એવું લાગે છે, એવું અનુમાન છે અમારું. જો એને કારણે બટ ઓવે છે કે ડિસ્પોઝેબલ ઇન્કમ છે એ ઘણી વ્યક્તિની સ્પેન્ડિંગ થવાની, જે આપણી બેઝિક એસેન્શિયલ જે છે દેટ ઇઝ રોટી કપડાં અને મકાન, એ બટ ઓવે છે કે $1800-1900 એનું જે સ્પેન્ડિંગ છે એ અરાઉન્ડ $1000 અરાઉન્ડ રહેવાનું છે. તો અમારું પ્રોજેક્શન કે 3-4 વર્ષમાં એ ઓલમોસ્ટ ડબલ થશે, તો એ જે અલ્ટિમેટલી જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પાસે જે સરપ્લસ રહેશે એ બટ ઓવે છે કે બીજી એવી સારી એવી આઇટમ્સમાં જ એ લોકોનું સ્પેન્ડિંગ થવાનું છે, એટલે કન્ઝમ્પશન થીમ છે એ ઇન્ડિયન ઇકોનોમી માટે ઘણી સારી છે. જીડીપી 7.5% પહોંચ્યું છે, ફોરેક્સ રિઝર્વમાં પણ વધારો થયો છે, એનાથી ઇકોનોમિક્સ ઉપર ઇકોનોમી ઉપર શું અસર થશે? રાઈટ, એ તમારી વાત એકદમ બરાબર છે કે જેમ મેં કીધું કે ફોરેક્સ રિઝર્વ છે એ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર છે, તો એ આવું બટ ઓવે છે કે એને કારણે આપણું જે ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રેન્કિંગ છે એ આપણું ઘણું અપબ્રિંગિંગ થયું છે. બીજું, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ મુજબ પણ ટૂંકમાં આપણું જે લોકો જે છે એ ઘણા પોઝિટિવ ટુવર્ડ્સ થયા છે, અને એનો બેનિફિટ આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં ડેફિનેટલી એનો બેનિફિટ વધવાનો છે. આપ શું માનો છો ઇન્ડિયન ઇકોનોમીને આવતા 5 વર્ષમાં ઇન્ડિયન ઇકોનોમી ક્યાં હશે? અત્યારે હું તમને થોડાક, હું મ્યુચ્યુઅલ ફંડનું સંભાળું છું એટલે મને થોડા મ્યુચ્યુઅલ ફંડના ફેક્સ એન્ડ ફિગર્સ તમને અત્યારે કહીશ કે અત્યારે ઓલમોસ્ટ તમે જોવો તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે એ 26-27 લાખ કરોડની થઈ ગઈ છે, જે અમે આવનારા 3-4 વર્ષમાં ઓલમોસ્ટ એને મોર દેન ડબલ અમે લોકો અહીંથી જોઈ રહ્યા છીએ. એટલે એનું રીઝન છે કે ભાઈ ઇક્વિટીમાં છે લાંબા ગાળે પૈસા ઇક્વિટીમાં ડેફિનેટલી સારા મળેલા છે, રિયલ એસ્ટેટ અને ઇક્વિટી બે સેગમેન્ટમાં લાંબા ગાળે સારા પૈસા મળેલા છે, તો જે ઇક્વિટી માર્કેટ છે એ ડેફિનેટલી વિલ ફ્લરિશ
ઇન ધ લોંગ રન. રિયલ એસ્ટેટમાં શું લાગે? રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ કેવું ડેવલપમેન્ટ થઈ શકે સંભાવના? અત્યારે ઘણા બધા તમે જોવો તો અત્યારે રેરા આવી ગયું છે, તો એને કારણે જે અત્યાર સુધી છે ને બધું કહેવાય ને કે અનસિસ્ટમાઇઝ જે બિઝનેસ હતો એ બધું હવે ટુવર્ડ્સ કોર્પોરેટ લેવલ પર જઈ રહ્યો છે. બીજું પર્ટિક્યુલરલી રાજકોટમાં હું તમને કહું તો અત્યાર સુધી અમુક કંપનીઝ હતી એ લોકો અવોઈડ કરતી હતી ડ્યુ ટુ કે આપણે અહીંયા કોર્પોરેશનનો ટેક્સ છે રેન્ટલ પ્રોપર્ટીઝ ઉપર એ ઓલમોસ્ટ 90% હતો એઝ ઓફ ટૂંકમાં 31st March 2018 સુધી, જે હવે 1/4/2018 હવે એનો પ્રોપોર્શન મુજબ પણ ઘણું, એટલે આના કારણે કોર્પોરેટ કંપનીઝ છે એ ઘણી બધી રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ આવી રહી છે. એટલે રિયલ એસ્ટેટનો પણ ડેવલપમેન્ટ ઓવરઓલ સૌરાષ્ટ્ર માટે પણ સારું છે અને ઓવરઓલ પણ ઘણું સારા એવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અક્રોસ ઇન્ડિયા. મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણય પછી શું લાગે છે માર્કેટને? ડેફિનેટલી આમાં એવું છે કે કોઈ પણ ડિસિઝન લેવાય તો ઇનિશિયલી તમને ક્યારેય ચેન્જ છે એ માણસને નથી ગમતું. એ જ્યારે આપણા ઘરમાં હોય, એક સોસાયટીમાં હોય કે એક દેશ લેવલે હોય. બટ આ ઘણા લોકો એવું માને છે કે નોટબંધી છે એનો કાંઈ એકચ્યુઅલ ઇમ્પેક્ટ નથી એવો કહી શકાય, કે કદાચ અમુક 4-5 વસ્તુ ડિસિઝનો લીધા હોય એમાંથી કદાચ એવું બને બે ડિસિઝન ખોટા પણ પડે, પણ એ ટુવર્ડ્સ આપણી સોસાયટી માટે અને આપણા ઇન્ડિયન ઇકોનોમી માટે બહુ સારા છે. જીએસટી તમે કીધું તો જીએસટીને કારણે બધા જ લોકો અત્યારે સિસ્ટમમાં આવી જાય છે, જે અત્યાર સુધી એવું હતું કે અમુક લોકો છે એ સિસ્ટમમાં નહોતા આવતા, એના કારણે એનું કોસ્ટિંગ ઘણું નીચું રહેતું અને જે લોકો કમ્પ્લાયન્સમાં અને એકચ્યુઅલ જે જીએસટીના દાયરામાં આવતા તો એના કારણે એનું કોસ્ટિંગ ઘણું ઊંચું રહેતું. પણ આને કારણે હું તમને એક એક્ઝામ્પલ આપીશ આ વસ્તુનું. અત્યાર સુધી આપણે કંઈ પણ ગોલ્ડ નાનું મોટું લેવું હતું તો આપણે બે જગ્યાએ પ્રાઇસ આપણે કમ્પેર કરતા, એક છે દાખલા તરીકે એક બ્રાન્ડેડ શોરૂમ છે કાઇન્ડ ઓફ તનિષ્ક છે, પીસી જ્વેલર્સ છે, એ આપણે TBZ કહી શકો, તો એનું એનું મેન્ટેનન્સ બટોવેસ છે, એ લિમિટેડ કંપની છે, એના મને રેન્ટલ કોસ્ટિંગ લાગતું હોય, જીએસટીનું કોસ્ટિંગ લાગતું હોય અને એની બધી પરચેસ છે એ બધી ઓફિશિયલ જ રહેતી હોય. એની કમ્પેરિઝનમાં જે આપણો જે લોકલ વેન્ડર તમને આપણે જે શેરીના નજીક હોય કે આપણા રેસિડન્સ કે કોમર્શિયલની બાજુમાં આપણા વર્ષોથી જ્યાં એની પાસે રહેતા હોય એની પાસેથી તમે ગોલ્ડ લ્યો તો એનો આપણે કોસ્ટિંગ ઘણું નીચું પડતું. પણ એ વસ્તુ હવે જીએસટીના દાયરામાં બધા લોકો આવી ગયા છે એટલે હવે પ્રાઇસ ડિફરન્સ વિલ નોટ બી ધેર. સો માણસ જે છે એ ટૂંકમાં કોર્પોરેટ્સમાં બટો બેસે તેની પાસે થોડું ઘણું મોંઘું પડશે તો એની પાસેથી લેશે. એના કારણે અલ્ટિમેટલી અને જે મેં તમને વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રી છે તે અલ્ટિમેટલી કોર્પોરેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એના કારણે એના ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ વધવાના જ છે. થોડા સમય માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી આવતા સિમેન્ટ ક્ષેત્રમાં પણ મંદીની અસર જોવા મળતી હતી, પરંતુ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં આવાસ યોજના એક મહત્વની યોજના હોઈ દેશભરમાં સરકાર દ્વારા લાખો આવાસો બનાવવામાં આવ્યા છે કે બનાવવામાં આવી રહ્યા છે. આ આવાસો બનાવવા માટે સિમેન્ટની માંગ વધતા સિમેન્ટ ઉદ્યોગોમાં તેજી આવી રહી છે, જેથી સિમેન્ટના ભાવોમાં વધારો થવાની સાથે શેર માર્કેટમાં પણ સિમેન્ટ કંપનીના ભાવોમાં ઉછાળો થવા પામ્યો છે. મારું નામ રાજન વડાલિયા છે, મેનેજિંગ ડાયરેક્ટર હાઈમોન સિમેન્ટ અને વડાલિયા ફૂડ્સ. રાજનભાઈ, આપ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં છો, આપ શું માનો છો ઇન્ડિયન ઇકોનોમી કઈ તરફ જઈ રહી છે? ઇન્ડિયન ઇકોનોમી, હું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ તરીકે જો વાત કરું અથવા તો એઝ અ સિમેન્ટ મેન્યુફેક્ચરર વાત કરું તો વી આર દેર ઇન સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સિન્સ 1993. 93 અમે લોકો આ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હતા અને એક અમારા નાના યુનિટથી અમે ચાલુ કરેલું હતું. આજે મોટા પાયે પ્રોડક્શન ડેઇલીનું 3000 tons a day આઈબોન સિમેન્ટમાં અમે બનાવીએ છીએ. આજે ઓવરઓલ સિનારીઓ જોવા જઈએ તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ નો ડાઉટ રિયલ એસ્ટેટમાં થોડી મંદી છે, એને લીધે થોડું ઘણું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને જે રિસેશનનો સેટબેક આવે છે એ છે, પણ એટલું બધું નથી. ઓવરઓલ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અત્યારે બહુ હ્યુજ ચાલી રહ્યા છે અને એ ગવર્મેન્ટ સ્પેન્ડિંગના લીધે અમને જે રિસેશનનો રિયલ એસ્ટેટનો જે ગેપ છે એ ત્યાં ફૂલફિલ થઈ જાય છે. અત્યારે ગુજરાતની જ વાત કરું તો ગુજરાતમાં લગભગ 18-20 lakh tons મંથલી કન્ઝપ્શન એવરેજ હોય છે અને એ આવા પીરિયડમાં પણ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ કોઈ રિસેશનમાં નથી કે જેથી ફ્યુચરિસ્ટિક કોઈ પ્રોબ્લેમ આવે. ઓવરઓલ ઇન્ડિયાનો જો આપણે વાત કરીએ કે ઓવરઓલ ઇકોનોમી કઈ તરફ જઈ રહી છે,
તો ઇકોનોમીમાં એક જ કેલ્ક્યુલેશન અત્યારે તો ચાલી રહ્યું છે કે ઓવરઓલ ઇન્ડિયા પાસે જે પબ્લિકનું વોલ્યુમ છે કે જે બાઇંગ કેપેસિટી છે એ હવે ધીરે ધીરે વધી રહી છે. અત્યારે લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી જે પહેલાં વાત કરીએ એના કમ્પેરિઝનમાં ઘણી વધી ગઈ છે. અત્યારે સેલરીનો સ્કિલ જો વાત કરવા જઈએ તો સેલરીના સ્કિલમાં પણ અત્યારે કોઈ પણ નાનો વ્યક્તિ હોય તો એ મિનિમમ 8-10 હજાર રૂપિયા, તો કોઈ પણ લોઅર સ્ટેજનો પણ સેલરાઇઝ પર્સન હોય તો 8-10 હજાર રૂપિયા કમાઈ લે છે. જ્યારે ભૂતકાળના જે કાંઈ એમના પે સ્કેલ હતા એ ઘણા ડાઉન હતા એટલે એમની સ્પેન્ડિંગ કેપેસિટી બહુ બેસતી નહોતી. એટલે ધીરે ધીરે જે ઇકોનોમી છે અને જે ફાસ્ટ લોકોનું ડેવલપમેન્ટ જે પેમાં કમાવા માટેનું જે આવી રહ્યું છે એ કમ્પેરિઝનમાં અત્યારે ઇન્ડિયાની ઇકોનોમી બહુ ફાસ્ટ ગ્રોઈંગ છે. અને ડિમોનિટાઇઝેશનમાં જે ફંડ બેન્કોમાં ડમ્પ થયું છે પછી એનકેન પ્રકારે જે રીતે થયું એ રીતે પણ એ ઓવરઓલ પૈસા પાછા માર્કેટમાં ફ્લરિશ થઈ રહ્યા છે, જેથી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ માટે કોઈ પણ લોન્સની જરૂર હોય તો પણ ઇઝીલી મળી રહી છે. ઓવરઓલ સિનારીઓ જોવા જઈએ તો જે બાઇંગ કેપેસિટી વધી છે એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ એ તો નેચરલ વસ્તુ છે. અને બેન્ક્સની લોન્સને લીધે અમને એવો હોપ છે કે રિયલ એસ્ટેટમાં પણ ધીરે ધીરે બધું સ્ટેબલ થતું રહેશે. જીએસટી આવ્યા પછી અર્થતંત્ર પર શું અસરો થઈ રહી છે? જીએસટી મારા મત પ્રમાણે જીએસટી બહુ સારી વસ્તુ છે, મારો પર્સનલ ઓપિનિયન છે કે જીએસટી બહુ સારી વસ્તુ છે. ઓવરઓલ બધાને ટેક્સ ભરવો પડે છે પણ એ ટેક્સ ગવર્મેન્ટ પાસે જ્યારે જાય છે ત્યારે જ ગવર્મેન્ટના સ્પેન્ડિંગ છે એ સારા એવા ગવર્મેન્ટ કરી શકે છે. કોઈ મૂડીની આવક હોય તો આપણે ખર્ચ કરી શકીએ છીએ એમ. ગવર્મેન્ટ પાસે પણ જો ટેક્સના ફોર્મમાં હ્યુજ એમાઉન્ટમાં ટેક્સેશનના ફોર્મમાં ગવર્મેન્ટની આવક હોય તો ગવર્મેન્ટના સ્પેન્ડિંગ પણ એવા જ રહેવાના છે. કોઈ પણ રોડ છે, કોઈ પણ કન્ટ્રીનું ડેવલપમેન્ટ પહેલાં તો રોડથી થતું હોય છે, કારણ કે રોડ જ ટ્રાન્સપોર્ટ જ ઇશ્યુ આવતા હોય તો એ કન્ટ્રીના ડેવલપમેન્ટ એટલા ફાસ્ટ નથી હોતા. આપણે ચાઇના જુઓ, અમેરિકા જુઓ, કોઈ પણ વેલ ડેવલપ કન્ટ્રી જુઓ, એ લોકોના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સોલિડ અને સુપર્બ છે. એ મેચ થઈ જતા હોય ત્યારે જ આપણા કન્ટ્રીનું ડેવલપમેન્ટ થાય છે. અને જીએસટી આવવાથી ટેક્સેશનનું થોડું બર્ડન કન્ઝ્યુમર ઉપર વધ્યું છે પણ એની સામે એની બાઇંગ કેપેસિટી વધી ગઈ છે એટલે ઓવરઓલ એટલો બધો મિસમેચ રેશિયો નથી. પણ ગવર્મેન્ટની જે સ્પેન્ડિંગ કેપેસિટી છે એ અલ્ટિમેટલી તો પાછી માર્કેટમાં જ આવવાની છે અને પાછી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એનાથી જ મળવાનું છે. દેશની એફએમસીજી માર્કેટમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. ભારતની સતત વધતી જતી વસ્તી અને આવકમાં થયેલા વધારાના કારણે ફૂડ હેલ્થ સહિતના દરરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે, જેથી આ ક્ષેત્રમાં પણ તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે પણ ભારતીય અર્થતંત્રનું મજબૂતાઈ આપવાનું એક મહત્વનું પાસું મનાઈ રહ્યું છે તેવું વડાલિયા ફૂડના એમડી રાજનભાઈ વડાલિયાનું માનવું છે. આપ એફએમસીજી માર્કેટમાં પણ છો તો એની ઇન્ડિયન ઇકોનોમી પર કેવી અસરો થઈ છે? એફએમસીજી ઇન્ડિયન ઇકોનોમી ઉપર વાત કરીએ તો અત્યારે ઇન્ડિયન ઇકોનોમી અત્યાર સુધી જે રીતે આપણે જોઈએ છીએ કે અનઓર્ગેનાઇઝ સેક્ટર અમારે એફએમસીજીમાં બહુ મોટું ડેવલપ થયેલું છે ઓલરેડી અને જે આપણી પેટર્ન છે વર્ષો જૂની એટલે એ ઓવરઓલ કેલ્ક્યુલેશન કરીએ તો એ અનઓર્ગેનાઇઝ સેક્ટર હવે વેલ ઓર્ગેનાઇઝ ઓર ઓર્ગેનાઇઝ સેક્ટરમાં તરફ ડાયવર્ટ થઈ રહ્યું છે. એટલે એફએમસીજીમાં સ્પેસિફિકલી અમારી ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં અમને એવું લાગે છે કે હજી આમાં 60% સુધીનું અનઓર્ગેનાઇઝ સેક્ટર પ્રિવેલ કરી રહ્યું છે. જેમ કે નાના ખંદોય હોય કે નાના નાના જે પણ રેકડીઓવાળા હોય કે જે લોકોને પ્રોડક્શન કોસ્ટ એફએમસીજીમાં બહુ મહત્ત્વનો પાસો હોય છે. જ્યારે એક નાનો વ્યક્તિ કંદોય એક ગુણ બે ગુણ આખા મંથમાં ગાંઠિયા પાડી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતો હોય ત્યારે વોલ્યુમ બેઝ કંપનીઓ આવી રહી છે અને ટનો મોઢે એ જ વસ્તુ પરચેસ કરતી હોય તો બેની પ્રોડક્શન કોસ્ટમાં વેરિએશન આવવાનું છે અત્યારે એ જ. અને બીજો મેજર ઇસ્યુ એ આવી રહ્યો છે કે હાઇજિનિટી પણ એ લોકો પાસે જેટલી કંપનીઓમાં મેન્ટેન થતી એટલી થતી જ નથી. એટલે બંને હેલ્થવાઇઝ અને ડેવલપમેન્ટવાઇઝ એફએમસીજી લાઇનમાં અત્યારે ફ્યુચરિસ્ટિક બહુ સારું એવો ગ્રોથના માર્જિન્સ અમને તો દેખાઈ રહ્યા છે. આ એક સફળ બિઝનેસમેન તરીકે આપ ઇન્ડિયન ઇકોનોમીનું ફ્યુચર શું જોવો છો?
સાહેબ બહુ બ્રાઇટ છે મારા મત પ્રમાણે. ઇન્ડિયન ઇકોનોમી અને અત્યારનું જે કાંઈ ગવર્મેન્ટના ટાર્ગેટ્સ અને ગવર્મેન્ટ જે રીતે વસ્તુઓ ચલાવી રહી છે અથવા તો જે પ્લાનિંગથી ચાલી રહ્યું છે અને જે બજેટ્સ ગવર્મેન્ટમાં પાસે આવી રહ્યા છે અને એની સામે જે સ્પેન્ડિંગ થવાના છે એ ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સમાં થવાના છે, પણ એ પૈસા ડાયવર્ટ થઈને માર્કેટમાં પાછા રોટેશનમાં આવવાના છે. એટલે પૈસો એટલો બધો ફ્લોટ થવાનો છે ધીરે 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 કરીને કે એ ઓવરઓલ ઇકોનોમીને બૂસ્ટ આપશે. આપણું જીડીપી છે એ ધીરે ધીરે આગળ વધવાનું છે. દેશમાં વધતી જતી વસ્તીના કારણે વાહનોની જરૂરિયાત ઊભી થતા ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટુ વ્હીલર ઉદ્યોગમાં પણ તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશની તમામ ટુ વ્હીલર બનાવતી કંપનીના વેચાણમાં દર વર્ષે 10-20% સુધીનો વધારો થઈ રહ્યો છે, જેના કારણે જ ગત વર્ષે સરકારના નોટબંધી, જીએસટી જેવા આકરા પગલાં છતાં હીરો કંપનીએ 75 લાખ ટુ વ્હીલર વાહનોનું વેચાણ કરીને દુનિયાભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ વર્ષે પણ હીરો કંપનીને તેના વેચાણમાં વધુ વધારો થવાની સંભાવના હોય તેથી ઓટોમોબાઈલ ઉદ્યોગના ટુ વ્હીલર ક્ષેત્રમાં પણ તેજીની સારી સંભાવના જોવાઈ રહી છે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડનારી છે. મારું નામ રાજ પટેલ છે. હું જેકે ઓટોમોટિવ છે, હીરોની રાજકોટની અંદર ઓથોરાઇઝ ડીલરશીપ છે, એની અંદર એઝ અ જનરલ મેનેજર સર્વિસ બજાવું છું. સર, અત્યારે ટુ વ્હીલરની વાત કરું તો ટુ વ્હીલર ક્ષેત્રમાં અત્યારે ડે બાય ડે છે એ ગ્રોથ થઈ રહ્યો છે. અત્યારે આપણે સૌરાષ્ટ્રની પર્ટિક્યુલર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ટુ વ્હીલરમાં ગ્રોથ થયેલું છે. એનું એક રીઝન એ પણ છે કે ટુ વ્હીલર છે અત્યારે માણસોની રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે. ડે ટુ ડેના રૂટીન કામ માટે કોઈને પણ કંઈ પણ કામ હોય તો ટુ વ્હીલર નેસેસરી થઈ ગયું છે. અત્યારે મોજ શોખનું સાધન નથી રહ્યું. એટલે ટુ વ્હીલરમાં હું જોઉં તો અત્યારે ટુ વ્હીલરમાં મારી પર્ટિક્યુલર ડીલરશીપ અને સૌરાષ્ટ્રની બીજી ડીલરશીપના પણ ફિગર્સ મારી પાસે છે, તો એ ગ્રોથ થઈ રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાં. સર, આનાથી અર્થતંત્ર જે ભલે બધા આપણે એક વાત કરીએ તો બધા એમ જ કહે છે કે થોડું મંદી છે, પણ મંદીની અસર ઇન્ડસ્ટ્રીમાં દેખાતી નથી. એટલે એનો મતલબ એ થયો કે ઇન્ડસ્ટ્રી સ્ટ્રોંગ થઈ રહી છે અને અર્થતંત્ર છે મજબૂત થઈ રહ્યું છે. કારણ કે માણસો પાસે પૈસા નથી, તો કોઈ પણ બિઝનેસમાં તમે જુઓ તો અત્યારે બિઝનેસ બધા ગ્રોથ કરી રહ્યા છે, તો અર્થતંત્ર છે મને એવું લાગે છે કે અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. સરકારે જે કડક નિર્ણયો લીધા છે એનાથી શું ઇકોનોમી ઉપર અસર થશે? સરકારે થોડાક ટેક્સેશન રિલેટેડ કડક નિયમો લીધા છે, પણ એ બહુ સારા છે. એનાથી આપણી ઇન્ડિયન ઇકોનોમી છે એ મજબૂત વધારે થશે એવું મને લાગે છે. કે થોડાક ટાઈમ માટે માણસોને એવું લાગતું હતું કે ભાઈ જીએસટી છે એ થોડુંક બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ મારા કહેવા પ્રમાણે જીએસટીથી ઘણા બધા બેનિફિટ્સ થયા છે અને કંપની ઇન્ડિયન ટ્રેઝરીની અંદર પણ ટેક્સેશનની સારી એવી અમાઉન્ટ જમા થઈ રહી છે. અને અત્યારે જીએસટીથી આમ જોઈએ તો બેનિફિટ્સ ઘણા બધા થઈ ગયા છે કે જે કેશ ટ્રાન્ઝેક્શન થતા તે અત્યારે બહુ ઓછા થઈ ગયા છે. ઇકોનોમિકને સર હું ફ્યુચરની વાત કરું તો ઇકોનોમી છે એ અત્યારે જે સિચ્યુએશન છે એના કરતાં આપણે વધારે સ્ટ્રોંગ થશે. કે જે રીતે અમારું વિઝન, કંપનીનું વિઝન છે એ રીતે તમે લાસ્ટ યરની જ વાત કરું તો લાસ્ટ યર કંપનીએ વર્લ્ડ નંબર વન કંપની હીરો છે જ, તો એણે 75 લેખ યુનિટ સેલ કર્યા. કે વર્લ્ડની અંદર અત્યાર સુધી કોઈ આટલા યુનિટ્સ એક વર્ષની અંદર સેલ નથી કર્યા જે હીરો કંપનીએ કર્યા છે. લાસ્ટ યર થોડા ઇસ્યુઝ હતા, નોટબંધી હતી, જીએસટી હતું, છતાં પણ કંપની આટલું મોટું સેલ કરેલું છે અને આ વર્ષે પણ અમે ડે બાય ડે ગ્રોથ કરી રહ્યા છીએ કમ્પેર ટુ લાસ્ટ યર. એટલે અલ્ટિમેટલી આપણું માનવું એવું છે કે ઇન્ડિયન ઇકોનોમી મજબૂત સ્ટ્રોંગ થઈ રહી છે, એ તો 100% છે. ઓટોમોબાઈલ ઉદ્યોગના ફોર વ્હીલર ક્ષેત્રમાં પણ દર વર્ષે આધુનિક સુવિધાઓ વાળી કારો માર્કેટમાં આવતી રહે છે. સ્ટીલના ભાવો વધવાના કારણે અનેક કંપનીઓએ તેના કારોના ભાવમાં વધારો કર્યો છે. તેમ છતાં ચાલુ વર્ષે ફોર વ્હીલર કારોના વેચાણમાં ગત વર્ષ કરતાં 18% વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે. હાલમાં દેશમાં ફોર વ્હીલરના વેચાણમાં ખૂબ પણ સતત વધારો થઈ રહ્યો છે, જે પણ સમૃદ્ધ અર્થતંત્રની નિશાની આપી રહ્યું છે. શિવાલિક રેનોલ્ટમાંથી હું નિલેશ દવે, જનરલ મેનેજર. નિલેશભાઈ, આપ છેલ્લા 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં છો, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં, આપને કેવું ડેવલપમેન્ટ લાગે છે? અત્યારે ડે બાય ડે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ગ્રોથમાં છે. અત્યારે આજે બેઝિક માણસોને જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ તમે જોશો તો અત્યારે ડે બાય ડે દર વર્ષે 5-10% ઇન્ક્રીઝમેન્ટ આવે છે વ્હીકલના, કારના વેચાણના સેલ્સમાં. કાર વેચાણ સેલ્સ અત્યારે ગ્રોથમાં છે,
ઇન્કવાયરી અત્યારે આ વર્ષે ઇન્કવાયરી આવે છે, અમારી પાસે ઇન્કવાયરીઓ ઘણી છે, પણ વરસાદના લીધે અત્યારે થોડુંક વેચાણ અત્યારે ઓછું છે, અત્યારે અમારી ડિલિવરી ઓછી થઈ છે, પણ હવે એકચ્યુઅલમાં વરસાદ સારું થઈ જશે એવી હોપ આશા રાખી કે તો પાછું રિટેલ થઈ જશે, નંબર્સ અમારાથી બધા ટાર્ગેટ અચીવ થઈ જશે બધા. ના, કોઈ મંદી જેવું વાતાવરણ નથી. ડે બાય ડે લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ ફીચર્સવાળી કાર બધી કંપનીઓ લોન્ચ કરતી રહી છે. રેનોલ્ટ બી કરી રહી છે અત્યારે બધી. રેનોલ્ટે હમણાં જ એક ન્યૂ ફીચર લોડેડ ક્વિડ લોન્ચ કરી છે હમણાં ઓલ ઓવર, અને કોઈ પ્રાઇઝમાં વધારો નથી કર્યો કંપનીએ કે માણસોને વધારે બેટર કાર આપી શકે, સેફટી કમ્ફર્ટ અને બધી રીતે જે એસયુવી ઓરિયન્ટેડ કાર છે અમારી જે ક્વિડ, અને કેપ્ચર બી રીતે જ અત્યારે મેક્સિમમ મારે ચાલે છે અત્યારે, મોસ્ટ ઇન્સ્પાયર્ડ એસયુવી. આપ આ ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ કેવું જોવો છો, કેટલી ગ્રોથ? આ આપણે ઇન્ડિયામાં અત્યારે જોઈએ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને બધું જે બીજી કંપનીઓની જે છે રોડમાં છે અત્યારે બધી નવી નવી કાર બધી આવતી રહી છે માર્કેટમાં, તો મેક્સિમમ હું તો ગ્રોથ ને ગ્રોથ જોઉં છું, અને હજી ઘણું બધું આપણે ડેવલપમેન્ટના માર્કેટ ડેવલપ થવાનું છે કાર ઇન્ડસ્ટ્રીઝમાં, અને વધુમાં વધુ ડિમાન્ડ નીકળતી છે કારની આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં જોઈએ કે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર રાજકોટમાં કહું તો ડે બાય ડે હું આટલા વર્ષથી છું પણ દર વર્ષે 5-10% ગ્રોથ આવતો જોયો છે સેલ્સમાં, કે બધા કરતાં મેક્સિમમ છે અત્યાર સુધીમાં આપણે, એટલે મંદીનું કોઈ વાતાવરણ છે નહીં, તેજી જ છે કાર ઇન્ડસ્ટ્રીઝમાં, કોઈ એવું છે નહીં અત્યારે એટમોસ્ફિયર. દેશમાં અતિ એક મહત્વના ઉદ્યોગ એવા જ્વેલરી સેક્ટર પણ હવે તેજી જોવા મળી રહી છે, જેથી સોનાના ભાવમાં વિક્રમજનક 31,000 રૂપિયાની સપાટી પાર કરીને સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે નોટબંધી અને તે બાદ જીએસટીમાં સોનામાં ટેક્સ વધારો કરવામાં આવતા મંદ પડેલા જ્વેલરી ક્ષેત્રમાં પણ તેજી આવતી જાય છે. જ્વેલરી ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો પણ આગામી વર્ષોમાં તેમના ધંધામાં તેજનું વાતાવરણ આવશે તેવું માની રહ્યા છે. મુકેશભાઈ, રાધિકા જ્વેલર્સ, એઝ એ મેનેજર, રાજકોટ. મુકેશભાઈ, તમારા ઇન્ડિયન ઇકોનોમી પર ગોલ્ડની શું અસરો છે? અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ઇન્ડિયન ઇકોનોમીમાં જે ડોલર ડે બાય ડે અપ થતો જાય છે અને ઇન્ડિયન રૂપી ડાઉન થતો જાય છે, જેને લઈને ગોલ્ડની કોસ્ટિંગ ઇન્ટરનેશનલ માર્કેટ સ્ટેબલ હોવા છતાં પણ ખૂબ વધી રહી છે. જે ડોલરનો આજથી 6-8 મહિના પહેલાંનો જોઈએ તો 65-68 રૂપિયાની વચ્ચે ડોલરનો રેટ હતો, જે આજે 70 રૂપિયા ટચ થઈ ગયો છે ડોલર. તો આપણી કોસ્ટિંગ એને લઈને ઘણી વધી જાય છે. બાકી આજની માર્કેટ પેરેટીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો $1200 આસપાસનો રેટ છે, $1200-$1210 રેટ એપ્રોક્સ છે. તો એ મુજબ જો 65-68 રૂપિયાની વચ્ચે ડોલરનો રેટ હોય તો ભાવ 29,000 પણ અંદર હોવો જોઈએ, જે આજે 31,000 આસપાસ છે. તો એ મુજબ જોવા જઈએ તો ઇકોનોમી જે ડાઉન થઈ છે એની ડાયરેક્ટ અસર ગોલ્ડ પર આવે જ છે. જીએસટી અને નોટબંધી પછી તમારા ઇન્ડસ્ટ્રીને ફાયદો થયો છે કે શું? નોટબંધીનો તો મુદ્દો ખેર અત્યારે હવે કાંઈ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી રાખતો, જે 2-4-6 મહિના તકલીફ હતી પણ એ હવે ધીમે ધીમે સ્ટેબલ થઈ ગયું છે. પણ જીએસટીની વાત કરીએ તો જીએસટી બી જે ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે, પણ પર્ટિક્યુલર અમારા ટ્રેડ ઉપર જો અમે જોઈએ તો ભૂતકાળમાં 1% વેટ વસૂલવામાં આવતો હતો, જે આજે 3% જીએસટી વસૂલવો પડે છે. તો જે રિટેલ ગ્રાહકો છે એમને થોડી મુશ્કેલી રૂપી સાબિત થઈ છે, જેના કારણે બિઝનેસમાં થોડો ઘણો પ્લસ માઇનસ ફેરફાર આવી શક્યો છે. આગામી વર્ષે ચૂંટણી છે તો લોકોની માર્કેટમાં પૈસા ફરતા થશે, લિક્વિડાઇઝેશન વધશે, તો એનાથી ઇકોનોમી કે ઇકોનોમી પર શું અસર થશે? અત્યારે જોવા જઈએ તો ઇકોનોમી ખરેખર આટલી ડાઉન જ ન હોવી જોઈએ. હવે ક્યાં કારણોસર છે એ એટલું કહી શકાતું નથી, કારણ કે આમ તમે જુઓ તો જીડીપી સારો છે, પ્લસ કોઈ એવા કારણો નથી. સ્ટોક માર્કેટ તમે જુઓ તો ડે બાય ડે નવા હાઈ જ આવે છે, દરેક કંપનીના સારા પરફોર્મન્સ છે, દરેક કંપનીના સારા રિપોર્ટ છે, તો આટલું ડાઉન જવાનું કોઈ કારણ નથી. તો એવું આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આવતા દિવસોમાં ગવર્મેન્ટ કોઈ એવા પગલાં લઈને ઇકોનોમી સુધારી શકે. આપ શું જોવો છો આગામી 5 વર્ષમાં ઇન્ડિયન ઇકોનોમી ક્યાં હશે અને કેવું ડેવલપમેન્ટ હશે? હાલ જોઈએ તો અત્યારે તો એવું લાગે છે કે ઇકોનોમી કેમ આટલી ડાઉન થઈ, પણ જે રીતે સરકાર અત્યારે જે મુજબ ચાલે છે અને જે જે નવા નવા ફેરફારો કરે છે, તો આપણે પણ એવું એક્સપેક્ટ કરી શકીએ કે સરકારશ્રી તરફથી યોગ્ય ફેરફારો કરે અને કાંઈ ને કાંઈ રીતે ઇકોનોમિક ગ્રોથ થાય,
અને એવું એક્સપેક્ટ બી કરી શકાય છે જો આ રીતે માર્કેટ રહેશે તો આવતા દિવસોમાં થોડી ઇકોનોમી સુધરી શકે. તો દર્શક મિત્રો, આપણે નિહાળ્યું કે મોટા ભાગના અગ્રણી સફળ ઉદ્યોગકારો માની રહ્યા છે કે ભારતીય અર્થતંત્ર માટે મોદી સરકારે લીધેલા નિર્ણયો લોકો માટે ટૂંકા ગાળા માટે મુશ્કેલીરૂપ પરંતુ લાંબા ગાળે ફાયદારૂપ સાબિત થનારા છે, જેથી અચ્છે દિન આ રહેના નારા સાથે સત્તામાં આવેલી મોદી સરકાર હકીકતમાં ભારતીય અર્થતંત્ર માટે મજબૂતાઈથી કડવા નિર્ણયો લઈને સારા દિવસો લાવી રહી છે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ફરીથી મોદી સરકાર સત્તારૂઢ થશે તો ભારત દેશને ફરીથી સોને કી ચીડિયા બનતું દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. આવા જ ખાસ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.